નમસ્કાર મિત્રો, હું છું હિતેન્દ્ર કારિયા અને આપણે છીએ સ્ટડી પોઈન્ટમાં સાથે. સ્ટડી પોઈન્ટની અંદર ધોરણ 6 થી 10 ના બધા જ વિષયના બધા જ વિડીયો ક્રમશઃ મૂકતો રહું છું, મૂકતો રહીશ. આશા છે કે તમને બધાને બહુ મજા આવશે. ખાસ મારી ચેનલ અને મારા વિડીયોઝ આપને ગમે તો નીચે આપેલા લાઈક નિશાનને નિશાન કરવાનું ભૂલતા નહીં, અને ખાસ આમ બધા જ વિડીયો રેગ્યુલર મેળવવા માટે બેલ આઇકોન પણ દબાવવાનું ભૂલતા નહીં. જોતા રહેશો, મળતા રહેશો સ્ટડી પોઈન્ટમાં. હિતેન્દ્ર કારિયા, ગુડ બાય, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું છું હિતેન્દ્ર કારિયા અને આપણે લોકો સાથે છીએ સ્ટડી પોઈન્ટની અંદર, જેના કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યા છે. હવે 2019ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષાના ધોરણ 10ના મહત્વના પ્રશ્નો મેં 2 માર્કના તમને આપ્યા છે, તૈયાર કરી લીધા હશે. આજે હું લઈને આવ્યો છું 3 માર્ક અને 5 માર્કના થોડાક મારા હિસાબથી ખૂબ પહેલા તૈયાર કરવાના પ્રશ્નો. તો મિત્રો, ફરીથી તૈયાર 3 માર્કના પ્રશ્નોની નોંધ માટે. 3 માર્ક માટે સૌથી પહેલા પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. આ વસ્તુ 3 માર્કનો પહેલો સવાલ ગણો છું. બીજો છે, તક્ષશિલા વિદ્યાપીઠ અંગે ટૂંક નોંધ લખો. મિત્રો, 3 વિદ્યાપીઠોમાંથી તક્ષશિલા, નાલંદા અને વલભી, મને લાગે છે કે તક્ષશિલા ઘણું પૂછાવાની શક્યતા છે. પછીનો સવાલ છે ત્રીજો, એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ લખો. રાઈટ, ગુફાઓ 3 છે. હવે અજંતા ઇલોરા છે, હે, તો એ અત્યારે મને લાગે છે કે એલિફન્ટાની ગુફાઓ ખાસ પૂછાવાની શક્યતા છે ઇલોરા અજંતા સિવાય. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય આપો. મિત્રો, થોડા મહિનાઓ પહેલા જ અમદાવાદને હેરિટેજ સિટી તરીકે જ્યારે યુનેસ્કોએ જાહેર કર્યું છે, ત્યારે મને લાગે છે કે ગુજરાતની અસ્મિતાને કારણે પણ અમદાવાદનો આ પ્રશ્ન પૂછવાની પૂરી શક્યતા છે. તો આ 4થા નંબરે હતો. 5મા નંબરે, ભારતના શાસ્ત્રીય નૃત્યોનો પરિચય આપો. ખાસ બધા શાસ્ત્રીય નૃત્યો. પછીનો સવાલ છે, મધ્યકાલીન સાહિત્ય વિશે જણાવો. મિત્રો, આ 4થા પાઠનો સવાલ છે. ખૂબ બધું બહુ નામ અને કૃતિ કરતા વગેરે વિશેની બહુ વિગતો યાદ રાખવા પણ છે. શક્ય હશે તો આ વિડીયોના અંતે હું એ માટે મેં એક કોઠો બનાવેલો છે, ટેબલ, એક વર્કશીટ તૈયાર કરી છે એક્સેલમાં, જેની હું તમને ડાઉનલોડ લિંક આપીશ, એ જરૂર જોઈ લો કે લઈ લેજો, જેમાં ટૂંકાણથી બધું સાર કરીને મૂકેલું છે ને, જે યાદ રાખવા માટે બહુ ટૂંકું અને સરળ છે. રાઈટ, તો મધ્યકાલીન સાહિત્ય વિશે જણાવો પ્રશ્ન લખી ગયો 6થા નંબરનો હતો. 7મો પ્રશ્ન છે, વિશ્વ શ્રમ બજાર વિશે માહિતી આપો. બરોબર. પછીનો પ્રશ્ન છે, મૂડીવાદી પદ્ધતિના લાભાલાભ જણાવો. મિત્રો, મૂડીવાદી પદ્ધતિ બોલે કે બજાર પદ્ધતિ કહે, બંને નામ છે, કોઈ પણ નામથી પૂછી શકાય. પછીનો પ્રશ્ન છે, ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. મિત્રો, યાદ રાખજો, આ પ્રશ્નનો જવાબ લખતી વખતે શોષણ થવાના કારણો અને શોષણના પ્રકારો જુદી વસ્તુ છે. શોષણના કારણો મુખ્યત્વે 4 છે અને પ્રકારો 12થી વધુ છે. એટલે કઈ રીતે ગ્રાહકોનું શોષણ થાય છે તે સવાલ જુદો હોય. ઘણી વખત ઉતાવળમાં આપણે સવાલ પૂરો વાંચીએ નહીં અને માંગ્યો હોય તેથી અલગ જવાબ લખી કાઢીએ, એટલે શું થાય, માર્ક તો ના મળે પણ એટલો સમય પણ બગડે. તો ખાસ સવાલ વાંચી અને બરોબર શું પૂછ્યું છે તે જ મુદ્દાઓ લખવા, એટલે ગ્રાહક શોષણના કારણો મારા હિસાબથી ઇમ્પોર્ટન્ટ છે. પછીનો સવાલ છે, 10મો, આતંકવાદની અસરો વિશે નોંધ લખો. અત્યારનો મહાવરો જેવું છે કે આતંકવાદ વિશે કંઈક તો પૂછાય, તો આતંકવાદની અસરો, સામાજિક અને આર્થિક બંને અસરો લખવાની. 3 માર્ક, ઘણો ઇમ્પોર્ટન્ટ સવાલ. પછીના પ્રશ્ન માટે, ભાવ નિયંત્રણ માટેના પગલાઓ મુદ્દાસર ચડાવો અથવા 3 પગલા સમજાવો. આ પ્રકારમાં પૂછી શકાય, ભાવ વૃદ્ધિ નિયંત્રણ માટેના પગલાઓ. બરોબર. પછી છે, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો અથવા 3 લક્ષણો ટૂંકમાં સમજાવો. આવું કંઈ પૂછે તો 3 માર્કમાં થાય. મિત્રો, આ સવાલ પહેલાના કોર્સની અંદર ઘણી વખત 5 માર્કમાં પૂછાયેલો છે, ક્યારેક 3 માર્કમાં આવેલો છે. એટલે વિકાસશીલ અર્થતંત્રના જે વધારે લક્ષણો લખવા ત્યારે કે જ્યારે 5 માર્કમાં હોય, અત્યારે આપણે એને 3 માર્કમાં ગણીએ છીએ. તો બધા લક્ષણો યાદ રાખો. વિકાસશીલ અર્થતંત્ર જે આપણે પોતે છીએ, ડેવલપિંગ કન્ટ્રી, રાઈટ. પછીનો પ્રશ્ન છે, લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે માહિતી આપો.
લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે માહિતી આપો. મિત્રો ઉદ્યોગના પાઠમાંથી કોઈ પણ એક સવાલ 2 માર્ક કે 3 માર્કમાંથી પૂછાતો જ રહેતો હોય છે, બરોબર છે. આપણે રાસાયણિક ખાતરને 2 માર્કમાં કહેલું તમને યાદ હશે, રાઈટ. તો અહીંયા બીજો ઉદ્યોગ તરીકે મેં લોખંડ પોલાદ લીધો છે. કોઈ પણ ઉદ્યોગ આવી શકે, પણ મને લોખંડ પોલાદ ઉદ્યોગના મુદ્દા વધુ છે એટલે મને લાગે છે કે પૂછાય, બરોબર. અને આ મારા આજની યાદીના અંતમાં આવેલો સવાલ 14મા નંબરે જે છે, વૈદક અને શૈલ્ય ચિકિત્સા, વૈદક અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતે સાધેલી પ્રગતિ જણાવો. શબ્દો કદાચ આગળ પાછળ કઈ કઈ ફેરવે કે ભાઈ ભારતીય વૈદક અને શૈલ્ય ચિકિત્સા વિશેનો લખો, વિસ્તારથી લખો, કંઈ પણ. સુશ્રુત અને ચરક વિશેની માહિતી અને એ સમયમાં આપણે જે મેડિકલ ક્ષેત્રે પ્રગતિ સાધેલી હતી, કેવા કેવા રોગોના ઇલાજ થતા વગેરે, જવાબ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે. તો મિત્રો અહીંયા સુધી મેં 14 સવાલ લખાવ્યા. હા, હતા 3 માર્ક માટે મારા હિસાબથી સૌથી પહેલા તૈયાર કરવા જેવા પ્રશ્નો, રાઈટ. આ વિડીયોના અંતમાં હું તમને માત્ર છ સવાલ હવે લખાવું છું, જે 5 માર્ક માટે મને લાગે છે ખૂબ અગત્યના ગણાય, બરોબર છે. તો એ લખવા માટે તૈયાર જે આપણો ડી વિભાગ છે, રાઈટ. સૌથી પહેલું છે, વારસાના જતન માટેની આપણી ફરજો જણાવો. વારસાના જતન માટેની આપણી ફરજો જણાવો. મિત્રો આપણી ફરજો, વિદ્યાર્થી તરીકે આપણી ફરજો વગેરે કોઈ પણ રીતે પૂછે, નાગરિક તરીકે ફરજો ઘણી વખત પૂછાયેલો સવાલ છે. પછીનો છે, માહિતી મેળવવાના અધિકાર વિશે સમજાવો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, યાદ રાખો. હવે અહીંયા 2 વસ્તુ છે, RTI અને RTE, રાઈટ ટુ એજ્યુકેશન. એ પણ ઇમ્પોર્ટન્ટ સવાલ ગણાય, પણ અત્યારે મેં મારા 5 માર્કના લિસ્ટમાં આનો સમાવેશ કર્યો છે. ભારતમાં થયેલા કૃષિ ક્ષેત્રના, નવો સવાલ છે, ભારતમાં થયેલા કૃષિ ક્ષેત્રના સંસ્થાગત અને ટેકનિકલ સુધારાઓ વિશે સમજાવો. તો કૃષિ ક્ષેત્ર બંને પ્રકારના સુધારાઓ 5 માર્ક. સમજો આ જ વસ્તુ એકાદ પ્રકારના સુધારાઓ એટલે કે સંસ્થાગત સુધારાઓ વિશે નોંધ લખો તો 3 માર્કમાં જાય, ટેકનિકલ સુધારા માત્ર પૂછે તો 3 માર્કમાં આવે. આવું નોર્મલી આ લોકો કરતા હોય છે, પણ બોર્ડની અંદર એ વારંવાર બંને પ્રકારના સુધારાઓ સાથે 5 માર્કમાં ભૂતકાળમાં સવાલ પૂછાયેલો છે. અને હું પણ તમને ખાસ સલાહ આપું છું કે કૃષિ ક્ષેત્ર માટે આ બંને સુધારાઓ તમે યાદ રાખજો. અમસ્તાઈ MCQની અંદર પણ એની વિગતો હોતી હોય છે, બરોબર છે. તો પછીના 3 સવાલો બચ્યા છે 5 માર્ક માટેના, જલ્દી લખી લઈએ. ભાવવૃદ્ધિના કારણો ચર્ચો, ભાવવૃદ્ધિના કારણો ચર્ચો. જુઓ આ કારણો છે એ 5 માર્કમાં, આમાં પણ અમુક કારણો હોય 3 માર્કમાં જાય. એટલે ભાવવૃદ્ધિના કારણો અને ઉપાય બંને પાકા કરવા ફરજિયાત છે. મુદ્દાસર જવાબ છે, ટાઇટલ પાકા કરી લેશો, થોડું થોડું લખશો તો પણ કંઈક ને કંઈક તો માર્ક મળશે. જે આખું વર્ષ દરમિયાન ખાસ જાજી તૈયારી નથી કરી શક્યા એ લોકો માટે આ સૂચના છે. તો પછીનો સવાલ, ગરીબી નિવારણના પગલાઓ જણાવો અથવા ગરીબી નિવારણ માટેના ઉપાયો જણાવો. આનું ઇંગ્લિશ થાય છે PAP, પાપ. ગરીબી હટાવવી પાપ નથી, પાપ માટે પણ પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ્સ, ગરીબી નિવારણના પ્રોગ્રામ્સ ઉપાયો. આ સવાલ ખૂબ જ અગત્યનો છે મિત્રો, અને આજના મારા વિડીયોની અંદર સૌથી છેલ્લો 5 માર્કનો હું તમને 6 નંબરનો સજેસ્ટ કરું છું. તે સવાલ, બેરોજગારીની વ્યાખ્યા આપી, બેરોજગારીની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો. તો બેરોજગારીના પ્રકારો અને તેની વ્યાખ્યા, આ બહુ અગત્યના સવાલો મને લાગતા હતા મિત્રો, જે એમને આપ્યા છે. ફરીથી એકવાર કે આ માત્ર તમને તૈયારી કરવામાં સૌથી પ્રાથમિકતા કોને આપવી તે માટેના સવાલોની મારી વાત છે. આમાં કોઈ એવો દાવો નથી કે આ બધું પૂછાશે જ બોર્ડમાં, પણ મારા અનુભવે બોર્ડની અંદર તૈયારી કરવા માટે તમને સૌથી વધુ ઉપયોગી થાય એવી આ સવાલોની માહિતી હતી મિત્રો. મિત્રો એકચ્યુઅલી તો મારે બધા સવાલો સમજાવવા છે, પણ એના વિડીયો હું હવે ધીમે ધીમે મૂકતો રહીશ. શરૂઆત તો પરમ દિવસથી કરી છે, શિવરાત્રિથી. આજે અમારો પહેલો વિડીયો છે જેમાં મેં સામાજિક વિજ્ઞાનના બી પાર્ટના, બી વિભાગના સેક્શન AB 2 માર્કવાળા ગયા વિડીયોમાં આપ્યા હતા, અત્યારે 3 અને 5 માર્કના જે તમે નોંધ કરી લીધી છે તે સવાલો છે. તે બધા જ સવાલો બહુ સારી રીતે પાકા કરશો, કાઉન્ટડાઉન ચાલુ છે. એ બધા માટે તમને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે જોતા રહેજો સ્ટડી પોઈન્ટ. અને હા, નીચે લાઈક કરવાનું નહીં ભૂલતા. ગુડ બાય, થેન્ક યુ.